नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સેલવાસમાં જન્માષ્ટમીની સર્વત્ર ઉજવણી, મંદિરો સોસાયટીઓ ઘરોમાં કનૈયાને ભક્તોએ પાણી ઝુલાવ્યા. દાદરા નગર હવેલીમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મંદિરો અને હાઉસિંગ સોસાયટીઓમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. સેલવાસમાં ગાયત્રી મંદિર, સાયલીમાં તિરુપતિ બાલાજી મંદિર અને સાંઈબાબા મંદિર, રખોલીમાં જલારામ મંદિર અને આસપાસના મંદિરોમાં મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યાં સુધી ભજન કીર્તન ચાલ્યું અને રાત્રિના 12 વાગ્યાની સાથે જ પૂજા આરતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. સોસાયટીમાં પણ ઘરોમાં અને બહાર લોનમાં મંડપ બનાવીને શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને કનૈયાને ભક્તોએ પાણે ઝુલાવ્યા હતા. આ સાથે આખું દાદરા નગર હવેલી કૃષ્ણમય બન્યું હતું. દીવમાં જન્માષ્ટમીની ઉજવણીમાં વણાકબારામાં એનિમેશન દ્વારા મથુરા જેવો માહોલ. લોકોએ કૃષ્ણ લીલા અને કૃષ્ણ ચરિત્રના દર્શનનો લાભ લીધો. દીવમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વણાકબારા ખાતે મહાકાલેશ્વર મંદિરમાં વણાકબારા સંયુક્ત કોળી સમાજ અને રામજી પારસમણી પરિવાર દ્વારા જન્માષ્ટમી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં ભાગ લઈ પાલખી યાત્રા, મહાઆરતી, ડાયરો વગેરેમાં જોડાઈને ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. વણાકબારામાં આ વર્ષે એનિમેશન દ્વારા કૃષ્ણ ભગવાનના જન્મ અને કંસ દ્વારા દેવકીના 8મા સંતાનનું વધ કરતા આકાશવાણી થાય છે તે સમગ્ર દ્રશ્ય દર્શાવ આવ્યું હતું. લોકોએ આ રીતનો માહોલ જાણે તેઓ મથુરા વૃંદાવનમાં આવી ગયા હોય તેવો અનુભવ કર્યો હતો. દીવ જિલ્લામાં વણાકબારા ખાતે જન્માષ્ટમી મહોત્સવ ધામધૂમથી થાય છે, જેના દર્શન કરવા દીવ પ્રશાસનના અધિકારીઓ અને ભક્તોની ભીડ જોવા મળી હતી. દીવથી રિપોર્ટર મેરુ નિશા દલ, સંકલ્પ ન્યૂઝ. કૃષ્ણ જન્માષ્ટમીની ભારતભરમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ સાથે સંઘ પ્રદેશ દમણ દુનેઠા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સંજયભાઈ પટેલ અને એમની ટીમ દ્વારા દુનેઠા જોગ હોસ્પિટલના બાજુમાં દહીહંડી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. દુનેઠા ગામના બાળકો અને યુવાનો દ્વારા મટકી ફોડી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમજ નાની દમણ કુંભારવાડમાં સુરેશભાઈ ઓડની અધ્યક્ષતામાં યુવાનો દ્વારા જય કનૈયા લાલકીના જયકારા સાથે મટકી ફોડવામાં આવી હતી. Thank you.
મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ। વડોદરાના છાની ગામમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભગવાનની પૂજા રાત્રિના 12 વાગ્યાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે। પવિત્ર શ્રાવણ માસમાં છાની નરસિંહજી મંદિર મુકામે જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવ અને મટકી ફોડ કાર્યક્રમ અને ભગવાન દિવ્ય શણગારના દર્શન મંદિરના પૂજારી પ્રશાંત અરવિંદભાઈ પંડ્યા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। નરસિંહજી મંદિર પરિવાર અને આર્યન ગ્રુપના સભ્યો દ્વારા આયોજન કરતા ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। આ પ્રસંગે અંકિત પટેલ, શૈલેષ પટેલ વગેરેનો સહયોગ રહ્યો હતો। વડોદરાથી રિપોર્ટર મહેન્દ્ર સોલંકી, સંકલ્પ ન્યૂઝ। छानी नरसिंह मंदिर में सर्व भाविक भक्तों आर्यन ग्रुप नरसिंह मंदिर परिवार सर्व भक्तों हार्दिक स्वागत करे छे। तो आ ताजा समाचारों नवा समाचारों साथे काले फरी मळीशुं। नमस्कार। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।